गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो विद्यार्थियों। आज आप भणवाना छे नवो पाठ, पाठ 12 दशेरा। तो चलो हवे दशेरा पाठ वाँचीए। पाठ छे पाठ 12 दशेरा। तमारा पाठ्यपुस्तक में आपेलू क्रमांक 37 पेज नंबर पर आपेलू छे। अहींया चित्र पहला बतावेलू छे, ए जोईए। चित्र छे दशेरा। आ चित्र सेनू छे? दशेरा एटले के दस माथा वाला राक्षस एटले के रावण। अने नीचे तमे जोई शको छो, राम एनो वध करे छे। हवे आ पाठ वाँचीए अने समझिए। आसो सुद दसम एटले दशेरा। दशेरा एटले आसो सुद दसम, एटले के आसो महीनो गुजराती नो महीनो कहेवाय, जे वर्षा ऋतु में सौथी छेल्ला क्रमांक में आवे ए वर्षा ऋतु में आवतो छेल्लो महीनो एटले आसो। अने ए महीना में आवे नवरात्र। नवरात्र नव दिवस, नव रात्र एटले के नव रात्र, नवरात्र। अने जे दसमो दिवस होय एने दशेराना नामथी ओळखाय। अने केम दशेरा कहे छे? ए दसम छे, नवम पछी दसम आवे एटले आसो सुद दसम ने दशेरा कहेवाय। दशेरा मोटो धार्मिक त्यौहार छे। आ दिवसे रामे रावणनो वध कर्यो। रामनो विजय थयो हतो, तेथी तेने विजयादशमी पण कहे छे। दशेरा ने बीजा नामथी पण ओळखाय छे, विजयादशमी। अने आ एक धार्मिक, हिंदू धर्म में धार्मिक त्यौहार छे। अने दशेराना दिवसे रामे रावणनो वध कर्यो हतो, एटले के असत्यनी पराजय थई हती। रावण एटले के असत्यनु प्रतीक कहेवामां आवे छे, कारण के एमने सीतानु हरण कर्यु हतु। अने ए पण असत्य बोलीने કે એ સાધુના રૂપમાં આવ્યા હતા અને એમને ભિક્ષા માંગી હતી, ને સીતામાએ એમને સાધુ સમજીને ભિક્ષા આપી, પણ એ હતા તો રાક્ષસ, અને એમને પછી પોતાનું સ્વરૂપ લીધું, એટલે એ અસત્ય બોલ્યા હતા। અને રામ જે છે એ સત્ય પર, ધર્મ પર ચાલનારા આપણા જે દેવ થઈ ગયા, એમને રામે એટલે કે સત્યની જીત થાય છે દશેરાના દિવસે। આ દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે, એટલે દશેરા જે છે એ સત્યનો વિજયનું પ્રતીક છે દશેરાનો। આ દિવસે ફાફડા જલેબી ખાવાનો મહિમા છે, એટલે કે એ દિવસે ફાફડા જલેબી લોકો ખાય છે એનો મહિમા છે। એટલે કે બધાને એ વખતે દરેક તહેવારનું એક મિષ્ટાન નક્કી હોય, એવી રીતે ફાફડા જલેબી દશેરાના દિવસે ખવાય છે। લોકો રાવણનું પુતળું બનાવે છે, સાંજે પુતળું બાળે છે, તે વખતે આતશબાજી પણ થાય છે, તે જોવાની મજા આવે છે। કેટલાક લોકો શસ્ત્ર પૂજા પણ કરે છે, કેટલીક મંડળીઓ રામલીલા પણ ભજવે છે। હવે અહીંયા જે આ પેરેગ્રાફમાં લખ્યું છે કે જે વાનગી ખવાય છે દશેરાના દિવસે એ તો છે જ, પણ એની સાથે લોકો પુતળું બનાવે છે। પુતળું એટલે આપણે જે કાપડનું, અને એની અંદર ફટાકડા પણ મૂકવામાં આવે છે, અને એ પુતળાનું દહન એટલે એનું બાળવામાં આવે છે। કેમ? કારણ કે રામે પણ રાવણનું એ દિવસે વધ કર્યું હતું, અને રાવણ દક્ષિણ દિશામાં ચાલ્યા ગયા હતા। હવે રામે દશેરાના દિવસે એટલે કે વિજય થયા, રામ વિજય થયા અને અયોધ્યા પરત ફર્યા, અને સીતાને લઈને લંકામાંથી પરત ફર્યા, એટલે એ વિજય થયા। રામ એટલે વિજયાદશમી કહે છે, અને બીજું કે રાવણનું પુતળું એટલે એ દિવસે લોકો યાદ કરે છે કે હંમેશા અસત્યની હાર થાય છે અને સત્ય જીતે છે। એટલે રાવણનો પુતળું એક સિમ્બોલ છે કે એ બતાવવાનું કે અસત્ય જે છે એને આપણે હરાવવાનું છે અને સત્યની વિજય થાય, એટલે એ એક પુતળાનું દહન કરીને લોકો એક સંદેશો આપે છે।
અને આ વખતે આતિશબાજી પણ થાય છે કે જીત થઈ, જે સત્યની જીત થઈ, રામની જીત થઈ એને વધાવે છે અને પુત્રોનું દહન કરતા પહેલા રામલીલા પણ ભજવે છે. હવે ઘણા મંડળીઓ હોય, જેમ કે ગ્રુપ હોય, તો એ અલગ અલગ જે ગ્રુપ હોય એ લોકો રામલીલા ભજવે અને એના પછી પુત્રોનું દહન કરે છે. રામલીલા એટલે શું કે જે આખું સારાંશમાં રામ વનવાસ કર્યો અને પછી સીતાનું હરણ થયું અને રામે કેવી રીતે સીતા લંકા પર આક્રમણ કર્યું અને સીતાને જીતીને સીતાને પરત લાવ્યા અને રાવણનું દહન કર્યું, એ ખૂબ જ ટૂંકમાં સમજાવે, ભજાવે એટલે કે રોલ પ્લે મેથડથી સમજાવે એને કહેવાય કે રામલીલા. વિજયદશમીનો દિવસ શુભ ગણાય છે, તે દિવસે સારા કામોની શરૂઆત થાય છે. અહીંયા એક લખ્યું છે કે શસ્ત્ર પૂજા પણ કરવામાં આવે છે, એટલે કે જે તમે સાંભળ્યું હશે કે ફેક્ટરીની અંદર જ્યાં પ્રોડક્શન ચાલતું હોય એ પ્રોડક્શન ફેક્ટરીમાં પણ જે એમના યંત્રો હોય છે, જે લોખંડ હોય છે, એની પૂજા કરવામાં આવે છે અને એ લોકોને બધા કારીગરોને મીઠાઈ આપવામાં આવે છે પ્રસાદના રૂપમાં. એટલે શસ્ત્ર પૂજાની પણ વિજયાદશમીના દિવસે પૂજા કરાય છે અને વિજયાદશમીનો દિવસ શુભ ગણાય છે અને તે દિવસે સારા કામોની શરૂઆત થાય છે, એટલે એ પછી બધા શુભ કાર્ય થાય. કેમ થાય? કારણ કે સત્યની જીત થઈ અને હવે જે સીતાને સીતાએ રાવણનું હરણ કર્યું હતું એને મુક્ત કરી સીતાએ અને સીતાને અને રામ સીતાને લઈને અયોધ્યા પરત ફરે છે, એટલે બધું ખુશહાલ વાતાવરણ થાય છે, એટલે માનવામાં આવે છે કે એ પછી સારા કામોની શરૂઆત થાય છે તે દિવસો પછી, એટલે કે આસો સુદ દિવસ પછી, એટલે વિજયાદશમીના પછીના દિવસે દિવાળી આવે છે. હવે અહીંયા આપણે દશેરા પાઠનું જે અભ્યાસ કર્યો એ આધાર પર પ્રશ્નના ઉત્તર કર્યા.